અંકલેશ્વર ઝઘડિયા અને હાંસોદ મામલતદાર કચેરીના કર્મચારીઓ એક દિવસની માસની સીએલ રજા પર ઉતરતા કચેરીના કામગીરી ઠપ્પ થતા તાલુકાના અરજદારો કામકાજ કર્યા વિના વિલંબ ઉઠે પાછા ફર્યા હતા. સાતમો પગાર પણ, જૂની પેન્શન યોજના વગેરે જેવી સાતેક માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના કર્મચારીઓ વિવિધ માંગણીને લઈ પૂર્ણ કરવા વિવિધ પ્રદર્શન દ્વારા વિરોધ કરી હડતાળ કરી રહ્યા છે, ત્યારે આજરોજ હાંસોદ મામલતદાર કચેરીના મહેસૂલ, ઈધરા, પુરવઠા વગેરેના કર્મચારીઓ આજરોજ તેમની સાતમા પગાર પંચ, જૂની પેન્શન યોજના અને અનેક માંગણીઓ પૂરી કરવા માટે એક દિવસની એકાએક માસ સીએલ ઉપર ઉતરી જતાં મામલતદાર કચેરીનું કામકાજ ઠપ થઈ જવા પામ્યું હતું. તેના કારણે હાંસોદ તાલુકાના અરજદારોને વિવિધ કામો કરાવ્યા વિના વિલંબ મોઢે પાછા ફરવાનો વારો આવ્યો હતો. આ બાબતે નાયબ મામલતદાર ધનેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારે સાતમો પગાર પણ, જૂની પેન્શન યોજના વગેરે જેવી સાતેક માંગણી છે અને તે માંગણીઓ પૂર્ણ કરવા માટે એક દિવસની માસ સીએલથી અમારી કચેરીની કામકાજથી અણગા રહ્યા છે. ઝઘડિયા મામલતદાર કચેરીમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નીતિની માંગ સાથે છેલ્લા બે દિવસથી અચોક્કસની મુદતની હડતાળ પર કર્મચારીઓ ઉતર્યા છે. સરકાર અંતર્ગત કરાર આધારિત અને રોજ મંદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓ મળતા લાભો આપવા અથવા યોગ્ય પગાર નીતિ બનાવવા બાબતે ગત સપ્તાહે મામલતદાર ઝઘડિયા અને આયોજન પત્ર પાઠવ્યું હતું. આ બાબતે વહીવટીતંત્ર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાતા ઝઘડિયા સેવા સદનમાં કામ કરતા આઉટસોર્સિંગ અને રોજ મતદાર કર્મચારી હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે રેશન કાર્ડ તેમજ જમીનના ઉતારા તેમજ વિવિધ અન્ય દાખલાઓ માટે આવતા અરજદારોને અગવડ પડી રહી છે. આજે સોમવાર હોય જેના કારણે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા, જેઓના હડતાળના કારણે જરૂરી કામો નહીં થતા અરજદારો વિલંબ મોઢે પાછા ફર્યાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જરૂરી દસ્તાવેજો દાખલા માટે અરજદારો તેઓના સમય બગાડ કરી આવતા હોય છે. ઝઘડિયા મામલતદાર કચેરીના કરાર આધારિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ યોગ્ય પગાર નીતિ માંગને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે આ બાબતે સરકાર અને કર્મચારીઓ વચ્ચે અરજદારો ક્યાં સુધી પીસાય છે તે જોવું રહ્યું. આ બાબતે આજરોજ ભરૂચ જિલ્લા કરાર આઉટસોર્સિંગ રોજમંદાર કર્મચારી મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે.